सदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकल जीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराद्ननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान नी, श्री हरि कृष्ण महाराज नी, श्री घनश्याम महाराज नी जय। बधाई भक्तों ने थी जय स्वामी नारायण। सदगुरु निष्कुळानंद स्वामी हरिबड़ गीता ग्रंथनी अंदर कड़ु ओगनीस एमां छेल्ले एम कथा लखे छे के जो भगवानना बड़ विना कोई कल्याणने पामवाने इच्छे के भगवानना धामने पामवाने इच्छे तो शक्य नथी। तो पछी द्रौपदीजीए पांच पति कर्या ते धाममां ना जाय। आवा बधा दृष्टांतो घणा बधा दीधा स्वामीए। अने પછી સ્વામી આવે આગળ જે લખે છે કથાને આપણે વાંચીએ કડું વીસ। પ્રાચીન બરહી નૃપ પ્રસિદ્ધિજી જેને યજ્ઞ કર્યા બહુ વિધિજી અગ્નિકુંડે કરી ભૂમિ ભરી લીધીજી ન મળી યજ્ઞ જાગ્ઞ ત્યારે અરજી કીધીજી। પ્રાચીન બરહી નામનો એક રાજા થઈ ગયો। શ્રીમદ ભાગવતની અંદર ચોથા સ્કંદમાં આની કથા આવે છે। પ્રાચી એટલે ઉગમનું, પૂર્વ દિશા। એ જે રાજા થયો પૃથુના કુળમાં થયો, એ રાજા જે થયો ને એને એવો સંકલ્પ હતો કે કર્મે કરીને કલ્યાણ થાય। એક જ્ઞાનયજ્ઞ અને બીજો કર્મયજ્ઞ, એટલે યજ્ઞનો કુંડ બનાવવામાં આવે, યજ્ઞના કુંડની અંદર પશુઓ હોમવામાં આવે અને એવી રીતે યજ્ઞ એ કરતો। એ પૂર્વ દિશાની અંદર બેસીને જ યજ્ઞ કરતો, યજ્ઞ શરૂ કર્યા, એટલે એનું નામ ખરેખર હતું બરહીસ, પણ પૂર્વ દિશામાં બેસીને યજ્ઞ કરતો એટલે એનું નામ પડ્યું પ્રાચીન બરહી। એને એટલા બધા યજ્ઞ કર્યા, એટલા બધા યજ્ઞ કર્યા, આખી પૃથ્વી પર યજ્ઞના કુંડો જ બધે થઈ ગયા, એટલા યજ્ઞો કર્યા। એને એમ હતું કે કર્મે કરીને કર્મકાંડ કરો તો કલ્યાણ થાય, એટલે એને એટલા બધા યજ્ઞ કર્યા, આખી પૃથ્વી પર યજ્ઞના કુંડ થઈ ગયા અને એટલા બધા પશુઓને માર્યા। એક યજ્ઞની પાછળ હજારો પશુઓને હોમે, પછી એ પશુઓને મારી, પહેલાં એવું થતું યજ્ઞના નામે પશુઓની હિંસા થતી અને પશુઓને મારીને જે હિંસા થાય એને યજ્ઞની અંદર ધરાવવામાં આવે, યજ્ઞને આહુતિ આપવામાં આવે અને પછી એને પ્રસાદ તરીકે લોકો ખાય। આજે પણ નેપાળની અંદર આ પ્રથા ચાલુ છે। નેપાળની અંદર ભયાનક ભૂકંપ આવ્યો, એની પાછળનું કારણ ઘણા બધા લોકોએ એ વખતે લખેલું કે આની પાછળનું કારણ અહીં આગળ હિંસા થાય છે, એ જ છે। સૌથી મોટું પાપ છે હિંસા કરવી, સૌથી મોટું પાપ છે હિંસાને અનુમોદન આપવું, હિંસા થાય એમાં સહભાગી થવું, એ પણ એટલું જ મોટું પાપ છે।
હિંસા થયેલી હોય એવા સ્થાનની અંદર એ સ્થાનને પોષણ આપવું એ પણ એટલું જ મોટું પાપ છે. એટલે હિંસાથી દૂર રહેવું. અને આપણે તો સત્સંગમાં છીએ એટલે આપણે કાંઈ બીજું ના હોય, પણ જ્યારે આ છોકરાઓ તમે બેઠા છો ને એટલે તમને કહું, ચોકલેટ લો, બિસ્કીટ લો, કંઈક બહારનું લો ને ખાવાનું, ત્યારે એની ઉપર બરાબર વાંચી લેવું કે આ ખવાય કે ના ખવાય. એમાં ચોખ્ખું કદાચ મીટ લખેલું ન પણ હોય, પણ એની ઉપર કોડ લખેલા હોય છે, E40, E420, E411, આવા બધા કોડો લખેલા હોય છે. એને તમે બધા તો કોમ્પ્યુટર આજ બહુ યુઝ કરો છો ને, એની અંદર ગૂગલ ઉપર સર્ચ કરી લેવાનું કે આટલા લખેલા હોય તો એ E420 શામાંથી બને છે એ લખેલું હોય છે. હવે તમે ચોકલેટની કેન્ડી લીધી તો એની ઉપર તો એટલું જ લખ્યું છે કે E420, પણ આ 420 ક્યાંથી મળે છે? ઘણું ભૂંડમાંથી મેળવવામાં આવે છે, મીટ પ્રોડક્ટો છે બધી. તો લખેલો ખાલી હોય તો બધા લગભગ અત્યારના બહુ લેટેસ્ટ રિસર્ચ જેને ના કર્યું હોય એ સિવાયના વ્યક્તિઓ જે હોય ને એ તો એવું જ વિચારે કે આ કોઈ કેમિકલ હશે અને એનો ઉપયોગ કરે, પણ એ વસ્તુ મીઠ હોય તો આપણાથી ખવાઈ ના જાય. આ બધું ધ્યાન રાખવું પડે અત્યારના યુગમાં. એટલે કેટલાક કલરો એવા આવે છે જે કલર હોય છે, ખાવાના ફૂડ કલર જ છે, પણ અમુક ફૂડ કલરોની અંદર એ પ્રકારના એ જે લખેલા છે આંકડાઓ એ પ્રકારની વસ્તુઓ અંદર યુઝ કરવામાં આવતી હોય. એ વસ્તુઓ ઘણાક તો એવા છે કે જેને નાના નાના જીવડાઓને મારીને એમાંથી મેળવવામાં આવે છે ને, અને ફૂડ કલર તરીકે વપરાય છે. હવે આપણે ખાલી ફૂડ કલર કરીને લાલ લીલો પીળો લઈ આવીએ અને એને શણગાર દઈએ, પણ જો ઓલું વાંચવાનું રહી જાય તો ઉપાધિ થાય. એટલે મોટા હરિભક્તો હોય એને પણ, વધારે આપણે ભણેલા ના હોઈએ તો જે ભણેલા છોકરા હોય એની જોડે સર્ચ કરાવીને પછી જ બધી વસ્તુ વપરાય એનું બહુ ધ્યાન રાખવાનું. અને તમે છોકરાઓ છો એને ખાસ ધ્યાન રાખવાનું, ચોકલેટો આ તે બધું જમતા હો એમાં, પોતાના ફાધર મધર એટલું બધું એજ્યુકેશન લીધેલા ના હોય તો પણ તમારા ઘરમાં કોઈ વસ્તુ આવી હોય એ સત્સંગી જ હોય, પણ એમને કદાચ એટલું જ્ઞાન ના હોય તો આપણે જાતે જોઈ લઈએ કે આ બધી વસ્તુઓ ક્યાં છે, સર્ચ કરો તરત મળી જાય આજે તો. પણ એવી વસ્તુ કોઈ ખાવા પીવામાં ના આવે એનું સત્સંગી માત્ર ધ્યાન રાખવું, નહીં તો ઘણાકને ઘેર એવું થાય છે કે મસાલાઓ 50 પ્રકારના મૂકેલા હોય. અમે તો થાળ કરવા ક્યારેક જઈએ ને તો આખું આમ પેલું કેબિનેટ ભરેલું હોય 50 પ્રકારના મસાલા, ચાટ મસાલો, આ મસાલો, આ મસાલો, આ મસાલો, ખાલી પાંચ, અમારે તો કંઈ નાખવાનું ના હોય, પણ આમ 2-4 પેકેટ ખાલી જોવા માટે આમ લઈએ તો ઘણી વખત ઓનિયન ગાર્લિકનો પાવડર હોય સારા હરિભગતના ઘરમાં હોય. કેમ? કારણ કે એને ખબર નથી કામાં છે, એને તો ખાલી એટલું જ વિચાર્યું છોલે ચણાનો મસાલો છે લઈ આવ્યા, પણ એમાં ક્યારેક પાવડર આવી જતો હોય ધ્યાન ના રાખે તો. જ્યાં જ્યાં એવું થાય ત્યાં અમે ટકોર કરી દેતા હોઈએ છીએ, પણ છતાંય પોતે ધ્યાન રાખવું જોઈએ. અમે તો 365 દિવસમાં 1 વખત કે 2 વર્ષે કે 5 વર્ષે 1 વખત આવતા હોઈએ, પણ તમારે રોજનું છે એટલે એને ધ્યાન રાખવાનું. પ્રાચીન બરહી છે એને યજ્ઞ કરવાતા, બધી જગ્યાએ યજ્ઞના કુંડ થઈ ગયા પૃથ્વી પર. નિષ્કુળાનંદ સ્વામી એની કથા લખે છે. હવે એને હજુ યજ્ઞના કુંડ માટે જગ્યા જોતી હતી, એને એમ થતું બસ યજ્ઞ કરે જ કલ્યાણ થાય, પણ યજ્ઞમાં કરવાનું શું? પાછું પશુઓને મારવાના, હિંસા કરવાની. હવે યજ્ઞના કુંડ માટે જગ્યા ન રહી, તમે વિચારો આખી પૃથ્વી પર જેને યજ્ઞ કર્યા અને એટલા પશુઓ માર્યા, કેટલા પશુ માર્યા હશે? એક યજ્ઞના કુંડમાં જગ્યા કેટલી જોઈએ? 3x3નો ગણો, મોટામાં મોટો કુંડ કરો ને તો 3x3નો ગણો, તો એટલા સ્ક્વેર ફૂટ જગ્યા એક કુંડ માટે. એને એવા કુંડ કર્યા, કુંડને અડી અડીને કુંડ કરી દીધા, આખી પૃથ્વી કુંડથી ભરાઈ ગઈ, પણ કાંઈ કોઈ જગ્યાને જગ્યા ના મળી યજ્ઞ કરવા. પછી એને શું કર્યું જો? અરજી કીધી અધિપતિ સુની આવ્યા નારદ સોય, ભલો ભલો તું ભૂપતિ તુજ જેવો નરેશન કોય. એને ભગવાનને અરજી કરી, પ્રભુ મારે હજુ યજ્ઞ કરવા છે, મારે હજુ કર્મકાંડ કરવું છે, મને જગ્યા આપો. છેવટે તો એમ કહેવાય છે કે એને એક યજ્ઞ તો પોતાની છાતી ઉપર કર્યો જગ્યા ના મળી ત્યારે. આવો કર્મકાંડી રાજા, એને ભગવાનને પ્રાર્થના કરી કે મારે હજુ એક કુંડ માટેની જગ્યા જોઈએ છે, મને જગ્યા આપો.
સારું હતું એ વખતે ચંદ્ર નહોતો ગોતાઈ ગયો કે ન્યા જવાય છે, નહીં તો ચંદ્ર પર યજ્ઞ કરત, કે મારે ચંદ્ર પર જઈને કરવું છે. પછી એને જ્યારે આવી પ્રાર્થના કરી ને ત્યારે નારદજી આવ્યા. નારદજી આવીને કે વાહ વાહ રાજા, તારા જેવો કોઈ રાજા નહીં, તે કેટલા યજ્ઞો કર્યા, તું તો બહુ ભલો રાજા છો, આખી પૃથ્વી પર તે યજ્ઞ કર્યા, તારા જેવો કોઈ રાજા આ પૃથ્વી પર થયો જ નથી ને કોઈ થશે પણ નહીં, તારા જેટલી શ્રદ્ધાવાળો કોણ હોય કે રોજ ઉઠીને યજ્ઞ કરે, તારા જેવો શ્રદ્ધાવાળો કોણ હોય રોજ ઉઠીને આટલા બ્રાહ્મણોને જમાડે. પણ તને ખબર છે, એક વાત તને કહું, તું બહુ ભલો છે પણ તારી એક ખોટ તને બતાવું. નારદજી સંત છે. કોણ છે? સંત છે. અને સંત શું કરે? ખોટ બતાવે. ભમરી ભરે ભારે ચટકો, ઈયળનો બદલવાયંગ. ભમરી છે ને, ભમરીને પાંખો હોય, ઉડે, પણ એ ભમરીની પ્રોસેસ કેવી છે? એ ભમરી પૃથ્વી પરથી ઈયળને પકડી લાવે. ઈયળ જોઈ છે? એ ઈયળને પકડી લાવે. એને પાંખો હોય, પાંખો ના હોય, એને લાવી પોતાનું જે દર હોય, પોતાનું જે માટીનું ઘર હોય એમાં ઈયળને મૂકે, અને ઈયળને ત્યાં મૂકીને બે ત્રણ ડંખ મારે. એ ડંખ મારે, પછી ડંખ મારી અને એ જે એનું ઘર હોય ને એને બોડી દે, અને પછી ત્યાં ગુંજરાવ કર્યા કરે, અવાજ કર્યા કરે ખાલી. પણ ઓલી ઈયળને એવું જ લાગે કે ભમરી આવી અને મને ડંખ મારશે, ભમરી આવી અને મને હમણાં ડંખ મારશે. જેવી રીતે આપણને એક રૂમમાં પૂરી દીધા હોય, કોઈ એવા અજાના દેશમાં જતા રહ્યા હોઈએ, એક રૂમમાં આપણને 10x10ની રૂમમાં 25 જણને પૂરી દીધા છે, બહારથી કોઈ બૂટનો અવાજ આવે છે, એક જણો ગન લઈને આવીને એક જણને શૂટ કરી દે છે, દરવાજો બંધ કરીને પાછો જતો રહે છે, હવે બાકીના 24ને જ્યારે બૂટનો અવાજ બહાર આવે એટલે શું થાય? કે કદાચ આવે ઓલો ગન લઈને આવ્યો. ભલે ઓલો બહાર ફર્યા જ કરતો હોય, પણ જેટલી વાર બૂટનો અવાજ આવે એટલી વાર અંદરના 24 જે બચ્યા છે એને સતત એમ થાય કે આમાંથી મારું મોત છે, થાય ને? એવી રીતે ઓલી ઈયળને એ ઘરની અંદર મૂકી દીધી છે ભમરીએ. પછી ભમરી અને ડંખ એક જ વાર મારે છે, રોજ નથી મારતી, પણ પછી ઉપર ગુંજરાવ કરે ને તો એ ઓલી ભમરીને, અરે ઓલી ઈયળને એવું થયા કરે કે મને હમણાં ડંખ મારશે, ડંખ મારશે. અને એની વૃત્તિ, એક વખત આપણે કોઈને ગન લીધેલો જોઈ લીધો, એનું મોઢું જોઈ લીધું, એટલે જ્યારે બૂટનો અવાજ આવે ત્યારે આપણને કોણ દેખાય? એ ગનવાળો, એનું મોઢું દેખાય ને જેવું હોય એવું. એવી રીતે ઓલી ઈયળને ભમરી દેખાય. ઈયળને કોણ દેખાય? ભમરી. એટલે ભમરીનું ધ્યાન થાય, એને ભમરીનું ધ્યાન થાય. એ ભમરીનું ધ્યાન થતાં થતાં એવું થાય જેમ ભગવાનનું ધ્યાન કરતાં કરતાં ભગવાન જેવા થઈ જવાય છે. ભગવાન નથી થવાતું, પણ ભગવાન પોતાના જેવા પોતાના મુક્તને કરી દે છે. અક્ષરધામમાં આપણે જઈએ ને તો અક્ષરધામમાં એવું નથી કે ભગવાન જુદા પડે ને આપણે જુદા પડીએ. ભગવાન ઊંચા સિંહાસન પર બેઠા હોય, પણ જેટલા અક્ષરધામના મુક્તો છે બધાના સ્વરૂપ એક સરખા જ છે. ભગવાન જેવું રૂપ, ભગવાન જેવું ઐશ્વર્ય, ભગવાન જેવી શક્તિ, બધું જ ભગવાન જેવું. અક્ષરધામના, અક્ષરધામનો તખતો ગઢપુરની અંદર, અક્ષર ઓરડી જે જૂની હતી, હમણાં નવી થઈ પછી તો હું દર્શન નથી ગયો, પણ જે જૂની હતી એની અંદર એ તખતો હતો, જ્યાં અક્ષર ઓરડી મહારાજની હતી ને એ આખો તખતો. અક્ષરધામમાં કેવું છે તો ત્યાં તમે જુઓ તો ઊંચા સિંહાસન ઉપર મહારાજ, અને મહારાજ જેવા જ બધાય મુક્તોના સ્વરૂપો એ નીચા બેઠેલા હોય, કારણ કે અક્ષરધામનો જે મુક્ત થાય છે એ ભગવાન જેવા રૂપને પામે છે, એ ભગવાન જેવા ઐશ્વર્યને પામે છે, એ ભગવાન જેવી શક્તિને પામે છે, બધું જ ભગવાન જેવું થઈ જાય છે. ફક્ત એટલો ભેદ રહે છે, ભગવાન સ્વામી છે, આ સેવક છે. કરોડો જન્મ સુધી એ મુક્ત ગમે એટલું મથે પણ કોઈ દી ભગવાન ના થઈ શકે. ભગવાન થકી ભગવાન જેવું કરે કામ એ કરી શકે, પણ ભગવાન ના થઈ શકે. ભગવાને ભગવાન, એના જેવો કોઈ બીજો થયો નથી, થશે નહીં ને થાય પણ નહીં, અત્યારે કોઈ નથી, વર્તમાન કાળે પણ નથી, ભગવાન નથી કોઈ. ભગવાન જેવા હોય, ભગવાન જેવા તો ઘણા બધા હોય, કારણ કે ભગવાન જેને પોતાના ગુણ આપે તો એ ભગવાન જેવો થઈ શકે છે, એમાં કંઈ મીનમેખ નથી. તો જેવી રીતે ભગવાનનું ધ્યાન કરતાં કરતાં ભગવાન રૂપ થવાય છે, એવી રીતે વિષયનું ધ્યાન કરતાં કરતાં વિષય રૂપ થવાય છે.
એવી રીતે ઓલી ઈયળને ધ્યાન કોનું છે? ભમરીનું. એટલે ઈયળને ધીરે ધીરે એવું થાય છે કે ઈયળને ધીરે ધીરે એમાંથી પાંખો ઓટોમેટિક આવી જાય છે, ભમરીની પ્રોસેસ જ આવી છે, અને એમાંથી એ ભમરી બને છે. આ ભમરીની પ્રોસેસ છે. એ નિષ્કુળાનંદ સ્વામીએ કડીમાં લખ્યું, ભમરી ભરે ભારે ચટકો, ઈયળનો પલટવાય અંગ. એને ચટકો મારીને શું કરવું છે? ઈયળનું અંગ પલટી નાખવું છે. હવે જે ઈયળ પૃથ્વી ઉપર આમ ચાલતી હોય એ આકાશમાં ઉડતી થઈ ગઈ તો એનો પ્રોગ્રેસ થયો કે એને નુકસાન થયું? પ્રોગ્રેસ થયો. પણ ખાવો પડે છે શું? ડંખ, ચટકો ખાવો પડે છે. એટલે નિષ્કુળાનંદ સ્વામી એટલે લખ્યું, ભમરી ભારે ભારે ચટકો, ઈયળનો બદલવાય અંગ. તેમ સંત વચન કટુ કહે, આપવા આપનો રંગ. એમ સાધુ શું કરે છે? કડવું વચન કહે છે, મીઠું ના કે. આપણે બહુ સારા છીએ એને ખબર હોય કે આટલું તો સારું જ છે, પણ જે આપણામાં ખરાબ હોય ને એની ઉપર ડંખ મારે કે આટલું બરાબર નથી. એ કડવું ડંખ મારે છે, પણ શા માટે? આપવા આપનો રંગ, પોતાના જેવા કરી મૂકવા માટે ડંખ મારે છે. ઓલી ભમરીને જેમ છે કે આ પૃથ્વી પર ચાલતી ઈયળ આકાશમાં ઉડવા લાગે, એમ સંતને એમ છે કે હું જેવો ભગવાનમાં રહું છું, મારા જેવા ધર્મ નિયમ છે, હું જેવો સુખ્યો છું એવો મારો સંગી પણ સુખ્યો થાય. એટલે એને કડવું ઔષધ પાય, ડંખ મારે, પણ એને સહન કરે તો એક દિવસ એવો થઈ જાય. અહીં કહે છે કે તું ભૂપતિ બહુ સારો છે નારદજી, કે નારદજી સંત છે. પ્રાચીન બરહીને કે તું રાજા બહુ સારો છો, પણ તને ખબર છે ત્યાં યજ્ઞ કર્યા ને એમાં તે કામ એક બહુ ખોટું કર્યું છે. કયું? ભરી જગને ભૂમિકા, તેમાં હોમ્યા પશુ હજાર. તે વાટ જુએ છે સ્વર્ગમાંહી, તને તેમ જ કરવા ત્યાર. નારદજી કે મને તે ભલો રાજા છું, તું બહુ કામ સારું કર્યું છે, પણ મને એક દુઃખ છે કે ત્યાં યજ્ઞ કરી એમાં હજારો પશુ હોમ્યા છે, અને હું એવું જોઉં છું કે તારું આ શરીર છૂટશે પછી તું પરલોકમાં જઈશ. જો સાધુની ભાષા કેવી હોય! નારદજીએ શું કીધું? ખરેખર પ્રાચીન બરહીએ પશુ હોમ્યા છે એ પાપે કરીને નરકમાં જવાનું છે, પણ નારદજી કઈ ભાષા વાપરે છે? તું ક્યાં જઈશ? સ્વર્ગમાં. કારણ કે એને યજ્ઞ કયા ઉદ્દેશથી કર્યા છે? સ્વર્ગમાં જવા. એટલે નારદજી એનું મિશન ના તોડ્યું, તું સ્વર્ગમાં જઈશ ને, ન્યા ઓલા પશુઓ બધા મરેલા છે ને તારી વાટ જોઈને ઊભા છે, અને તને ન્યા હોમશે. ખરેખર જવાનું છે નરકમાં, કારણ કે જે પશુઓને એ માર્યા છે એ પશુમુખી જમદૂતો એને નરકની અંદર એ પ્રકારનો દુઃખ આપે છે. હમણાં એક ભયાનક વિડીયો ગુરુજીના ફોન પર આવ્યો હશે ને, ગુરુજીએ ક્યાંક મૂક્યો હશે, તે હમણાં જોયો કેટલો ઇન્ડિયાનો જ છે. પશુઓને મારવા માટેના કેટલા ક્રૂર લોકો, આપણને લાગે આ જમપુરી જ છે, આ જમપુરી જ છે જે પશુઓને મારે છે. અહીં તો મશીનોથી મારે, પણ જે ઇન્ડિયાની અંદર જે જગ્યાઓએ હાથથી જ લોકો મારતા હોય છે, ગાયોની કતલ કરતા હોય છે, કેટલી ભયાનક રીતે કરે. આપણને લાગે જમપુરી ક્યાં બહાર છે, અહીંયા જ જમપુરી છે, એવું છે. પૃથ્વી પર જ જમપુરી દેખાઈ જાય એટલું દુઃખ છે. પણ એ કહે છે કે તું સ્વર્ગમાં જઈશ ત્યારે તને ત્યાં મારવા માટે પશુઓ તૈયાર રહેશે, અને તને મારશે, તારી વાટ જ જોઈને ઊભા છે. કહે છે, અસમર્થ જાની અમને, એને જોરે તે લીધો જીવ. અર્થ સાર્યો આપનો, એને કાપી અમારી ગ્રીવ. એ બધા પશુઓ એવું કહે છે કે તે અમને અસમર્થ જાણીને અમારો એને જોરે કરીને જીવ લીધો હતો. પશુઓને બાંધી દેવામાં આવે, પગે કરીને, માથે કરીને, પછી એને મારવામાં આવે. એટલું ભયાનક રીતે મારવામાં આવે છે કે એને સારું કોઈ જોવે ને તો એને મીઠ ખાવાની ઈચ્છા જ ના થાય, મીઠનો લોચો હામું જોવાની ઈચ્છા ના થાય. આપણે તો ખાલી એટલો વિડીયો જોઈએ ને તો હવારથી ત્યાં સુધી ખાવું ના ભાવે. એક વખત ખાલી આમ બે મિનિટ આપણે આમ વિડીયો જોઈએ કે આટલી ક્રૂરતાથી કોઈ એને લોહી માંસ, કોઈ પશુ, કોઈ જીવ છે, રીબાઈ છે, મરે છે, કાંઈ નહીં. ગાયોના માથામાં મોટા પેલા હથોડાના ઘણા આવે ને એ મારે, ગાયોના માથામાં. હવે એ ગાય બેભાન થઈને પડે પછી એના ગળા પર છરો મારે,
કેવી તડ પડે એમાંથી બે વસ્તુનો વિચાર આપણે કરવાનો, બે વસ્તુનો. એક એ એવી જે ક્રૂર હિંસા છે એમાં આપણે તો સત્સંગમાં એટલા બધા આગળ હોઈએ, એટલી બધી જગ્યાએ આપણા સંસ્કારો કુટુંબ પરિવારોના એવા હોય કે એ બાજુ આપણે જવાના જ નથી, એ આપણા મોઢામાં કોઈ દી મુકાવાનું નથી. એ ધ્યાન આ છોકરાઓને રાખવું પડે કે જે આજે તમે મોટા થાઓ છો, યુથ શિબિરમાં આવો છો, પણ કોલેજમાં જ્યારે જાઓ ને ત્યારે તમારો સંગ જો એવો થઈ જાય તો તમને મીટ અને ભાત બે સરખા જ લાગે. રોટલી ને મીટ બેમાં શું ફેર છે? તમને કોઈ સમજાવી દે કે ટામેટામાં એ જીવ છે, બટાકામાં એ જીવ છે, મરચામાં એ જીવ છે, તમે આટલા બધા મરચા તોડો છો. કારણ કે બુદ્ધિવાળા નાસ્તિક લોકો શું સમજાવે છે, તમે 50 રીંગણા તોડીને શાક કરો, અમે તો એક જ ગાયને એક જ ભૂંડ કાપીએ છીએ. આવું કે એના આર્ગ્યુમેન્ટને તમે પહોંચો કેમ? તમે 50 જીવને નુકસાન કરો છો, અમે એક જ જીવને કરીએ છીએ. પણ ઓલું તો સૃષ્ટિનો ક્રમ છે, એ ભગવાનનું રચેલું છે, ઋષિમુનિઓનું રચેલું છે, એ માન્ય છે. આ માન્ય નથી કે ટામેટું આમ તોડો, ટામેટું કૂદે જ ક્યાંય? કૂદે છે? ક્યાંય પણ કોઈ કારેલું તોડે, કારેલું કૂદે છે? પણ પશુ છે, એની તો જીવહિંસા, જ્યાં લોહી છે એ હિંસા છે એક પ્રકારની, તે હિંસા થાય છે. એટલે એમાં એક તો આપણે આપણે તો કોઈ દી ના નથી પહોંચવાના, પણ બીજો વિચાર એ કરવાનો કે જ્યારે આપણો જન્મ આવો આવ્યો હશે, આપણો જન્મ આવો ગાય કે ભૂંડનો આવ્યો હશે, તે દિવસે આપણે કેટલી ક્રૂરતાથી મર્યા હોઈશું, એવા દુઃખ હજુ ભોગવવા છે કે હવે છેલ્લો જન્મ કરવો છે? બે વિચાર કરવા પડે, એક આવો એક આવો, કે આવા દુઃખ કેટલા ભોગવ્યા છે. હવે 5 જન્મનું ખાલી દુઃખ આમ વિચારીએ ને તોય એમ થઈ જાય કે હવે આ જન્મ છેલ્લો કરવો છે, હવે ક્યાંય નથી ફસાવું. આપણો જ ગાયનો જન્મ આવ્યો હશે, આપણો જેવા ભૂંડનો જન્મ આવ્યો હશે, આપણો જેવા બળદ તરીકેનો, કાખલા તરીકેનો જન્મ આવ્યો હશે, અને પાળા તરીકેનો જન્મ આવ્યો છે, અને આપણને કતલખાનામાં મોકલી દીધા છે આપણા માલિકે, તેથી આપણે કેટલી ક્રૂર રીતે મરાયા હોઈશું, તેથી આપણે કેટલી પીડા ભોગવી હશે. બસ આવો વિચાર મુમુક્ષુએ કરી અને વિષયમાંથી પાછા વળવું જોઈએ. આવો વિચાર મુમુક્ષુએ કરી જગતના બંધનોને તોડવા જોઈએ. આવો વિચાર મુમુક્ષુએ કરી અને જે જગત તરફનું ખેંચાણ છે એને ઘટાડવું જોઈએ. નહીં તો કે જન્મો જન્મ આવા જન્મ તો આવશે, જન્મો જન્મ આવશે. મહારાજે એટલે વચનામૃતમાં કહ્યું, ભક્તિ કરેલી વ્યર્થ નહીં જાય. ભક્તિ કરી છે, ક્યારેક ઉદય થશે, પણ કોઈ આસક્ત જ રહે, જેને આ કથા વાર્તાનું અંગ છે, ભજનનું અંગ છે, એવા માટેની વાત નથી કરતો. પણ જે ગુણબુદ્ધિવાળો છે, બસ ખાલી આવ્યો ગયો, બાકી પછી આખું વીક એને જે કરવું એ કરે, એક વીક ખાલી બસ સલામ ભરી દીધી, કે ક્યારેક વર્ષમાં એક વખત સંતને રસોઈ આપી દીધી, બાકી 365 દિવસ એને ફાવે એમ કર્યું. આવા જીવ માટે તો જોખમ છે. એનું બીજ બળ થાય, એનો છેલ્લો જન્મ ના થાય. છેલ્લો જન્મ કોનો થાય? ભલે 1000 જન્મ લેવાના છે કોઈને, એનું પ્રારબ્ધ એવું છે કે એને હજુ 1000 જન્મ લેવા પડે એવા છે, પણ એનું નક્કી એવું છે કે મારે છેલ્લો જન્મ કરવો છે તો થાય ને. અમેરિકાના વિઝા જોઈતા હોય તો વિઝા આપે અમેરિકાની કોન્સ્યુલ, પણ અમેરિકાના વિઝા જ જન નથી જોતા તે કેવી રીતે આપે? એમ છેલ્લો જન્મ કરવો છે એનો થાય, એ પછી મોક્ષના માર્ગે ચાલે. ધનુર્માસમાં વહેલા ઉઠીને થાળ લઈને આવે, ભગવાનને રાજી કરે તો થાય. એટલે પ્રાચીન બરહીને નારદજી એમ કે છે કે તે આ પશુઓને માર્યા છે ને એ બધા તારી વાટ જોઈને ઊભા છે. બીજું સાંભળ, એ હતું નથી તપાસતો જગ્યા સારું ગોતે છે જાગ, એહ મોટી મૂર્ખાઈનો તું કરને હાવે ત્યાગ. હવે મૂર્ખામી તારી છોડ, હજુ તો તારે યજ્ઞ કરવા છે, અને એ યજ્ઞમાં પાછા 1000 પશુ હોમવા છે, તો પુણ્ય કરે છે એના કરતાં પાપ જાજુ થાય છે, ભલા છોડી દે આ ગના નથી. અમારે તો વરતાલ ચાલતા જવાનો નિયમ, જવાનું જ, તે વરતાલ ચાલતા જાય, ગુટકાની પડીકીઓ ખાતા ખાતા, બીડીના ઠૂઠા ફૂંકતા ફૂંકતા, રસ્તામાં ગામ ગપોટા મારતા મારતા, ક્યાં જાય છે? વરતાલ. મુંબઈથી નીકળે ઠેક વરતાલ જવા માટે, એક ઠેલો જ હોય ખાલી, એમાં બે કપડાં હોય, ભગત પૂજા, પૂજા કેવી કે પૂજા કરવાની હોય, ક્યાં રસ્તામાં ફાવે, નાવા ધોવાનું, ક્યાંક આવે તો નહીં ધોઈ લઈએ, ખાવાનું, આટલી બધી હોટલો જ બનાવીશ કે રસ્તામાં, એના કરતાં
ટ્રેનમાં બેહીન વડતાલ જાય, ભગવાન સ્વામિનારાયણને તમે જો આવા બધાનો નિષેધ કરી નાખ્યો, જે બહુ કઠિન વસ્તુઓ છે ને એનો હાવ મહારાજે નિષેધ કરી નાખ્યો. મહારાજ કે ખાલી તમે સુખ સુવિધામાં બરાબર રહીને હરખા રહો, હરખું ભજન કરો, આડું અવળું ના કરશો તો બહુ છે. કારણ કે તમે ઝાઝું બીજું કરી અને બીજું કરો એના કરતાં ભગવાન કે થોડું કરો, પણ જે પ્રકારની મારી ફોર્મ્યુલા છે ને એ પ્રકારથી કરો. ધનુર્માસ છે, સવારમાં સરસ થાળ બનાવો ભગવાન માટે, ભગવાનને ધરો, ભગવાન તો ભાવ જમી લેશે, બાકીનો થાળ કોને આવવાનો? દાદા જેટલું સુખ ધનુર્માસમાં આવે એટલું સુખ બીજા મહિનામાં આવે ખરું? મને કહો, નવ આપણે 11 મહિના છીએ બરાબર, ભગવાનને સુખ અને ભગવાનના ભક્તોને સુખ. અમારે સાધુને તો 12 મહિના હરખું જ છે, અમારે તો એના એ જ ઓરડા અને એની એ જ રોટલી. પણ તમારે તો સુખ થાય ને, એક મહિનો સુખ નથી લાગતું? લાગે ને. અને અનુભવ એક બહુ સારું, જો ભગવાન જમે છે આ ભગવાને ધનુર્માસ એમની માટે નહીં, કોના માટે કર્યો છે? આપણી માટે. નહીં તો તમે બધા ઘેરથી લઈને આવો છો, હવે તમારે કદાચ તમે બનાવતા હોય, તમારે ઘરવાળા બનાવતા હો, શીરો બનાવતા હશો, ભજીયા બનાવતા હશો, પુડલા બનાવતા હશો, તમે રોજ માગો તો કે એક મહિનો મનાવો થાળ કરીને આપો તો દે. ભાઈ ટાઈમ ક્યાં છે જોબે જઈએ, જોબે જઈએ કે આ તમારા માટે શીરા પૂરી કરીએ? પણ તમે કહો ધનુર્માસ ક્યાં કરી દેજો તો સવારમાં 4 વાગે ઉઠીને બનાવી દે, પછી એ ભલે જોબે જાય પણ ડબ્બો લઈને તમે અહીં આવ્યા હો તો ડબ્બો લઈને તમે જોબે જઈએ, કોઈ પ્રસાદ લઈને જમી શકો. તો ધનુર્માસ ભગવાનને તો કાંઈ જમવું નથી, પણ ભગવાન આ બધું કોના માટે ગોઠવે છે? આપણા માટે જ ગોઠવે છે. અમે ફોટામાં ભાવ જમી લઈએ, આમ ફોટો પડ્યો હોય ને એમાં જોઈ લઈએ કે આજે મહારાજ કેટલું જમ્યા હતા. સંતો અમે રોજ આમ મોટો થાળ હોય ને ત્યાર પછી અમે બેહીએ ભેગા થઈને ફોટો જોઈએ કે હા આટલી આટલી વસ્તુ, આમાંથી કેટલીક તો ઓળખાતી જ નથી, અમને ખબર જ નથી કે આ કઈ આઈટમ છે. નથી જોઈ, ફોટામાં જોઈ, આ થાળ ધરાવે ત્યારે જોઈએ, તો કેટલીક આઈટમના નામ જ નથી ખબર પડતી. કેટલાક લઈને આવે ધનુર્માસમાં જોઈએ તો એ આઈટમની વસ્તુનું નામ જ નથી ખબર કે આને શું કહેવાય, એવી કેટલીક વસ્તુ આવે. હવે જેનું નામ જ નથી ખબર એનું ઠામ ઠેક અમારી રાખ થાય ત્યાં સુધી આવવાનું છે? આવવાનું જ નથી, એનો સંકલ્પ જ નથી કરવાનો કે આ કઈ વસ્તુ, એને ગોતવાની નથી. પણ મારો કહેવાનો અર્થ કે ભગવાન જે કાંઈ ગ્રહણ કરે છે આપણા માટે કરે છે. કેટલો સરસ ભગવાને આ યુગ આપ્યો, ઝાઝુ આપણને તપ કરવા નથી કહેતા, પગપાળા ચાલીને આવવા નથી કહેતા, એવું નથી કહેતા કે આવી ઠંડીની અંદર તમે બહાર ઠંડીમાં બેહો તો હું તમારા પર રાજી. બોલો, શ્રીજી મહારાજે પોતાના સ્થાનો કોઈ હિમાલયના ટોચ ઉપર ના રાખ્યા, નહીં તો આપણી શું દશા થાત? અમરનાથ, અમરનાથ છે એવી જગ્યાએ શ્રીજી મહારાજે મંદિર બાંધ્યું હોત અને આપણે ન્યા જવાનું હોત તો? શ્રીજી મહારાજે માનસરોવરના કિનારે જ એક મંદિર બાંધ્યું હોત, એક જ મંદિર, મારા સંપ્રદાયના આશ્રિતે વર્ષમાં એક વખત અહીં આવવું, શું દશા થાત આપણી? પુલહાશ્રમ આપણે ગયા હતા, પુલહાશ્રમ ઉપર એક મંદિર બાંધી દીધું હોત શ્રીજી મહારાજે, મારું આ મુખ્ય સ્થાન, અહીં દર્શને આવવું. શ્રીજી મહારાજે ટેકરાના ગોત્યા, શ્રીજી મહારાજે બહુ સાનુકૂળ સિટી ગોત્યા અને એની વચ્ચે પોતાના મંદિરો બાંધ્યા, હિમાલય જેવા, હિમાલય જેવા. આ હિમાલય જેવું છે. અમારે સંત નિવાસની અંદર ઉપર આવો તો બારીઓ ઊંચી, તમારે ડોક્યું કરવું હોય ને તો આમ ઊંચું થવું પડે, બારી ઊંચી, નીચી બારી નથી. આ ન્યાલકરણ ભગત જેવાને તો તમે વિચારો, એની દુનિયા 2014ની આપણી પ્રતિષ્ઠા થઈ ઘનશ્યામ મહારાજની, ત્યારથી અહીંયા મંદિરમાં છે, ત્યારથી એની સેવામાં છે બરાબર. હું માનું છું આટે 2017ની સાલ આ ચાલે છે ને, આ ડિસેમ્બર પૂરો થવા આવ્યો ને, અત્યાર સુધીમાં એને આ મંદિરનો દરવાજો 6 થી 7 વખત છોડ્યો હશે, મંદિરનો દરવાજો જ 6 થી 7 જ વખત છોડ્યો હશે. એક વખત મામા ધામમાં ગયા ત્યારે, બીજી 1-2 વખત ક્યારેક આવું ગુરુજીને એરપોર્ટ મૂકવા ગયા હોય ત્યારે, બાકી કોઈ દી નહીં. 7 વખત કે 6 જ વખત જેને દરવાજો છોડ્યો છે, બાકી એની દુનિયા કેટલી! ઉપરનો સંત નિવાસ, 15 ફૂટનો દાદર કાપે એટલે આ સ્ટેજ, 10 ફૂટની જગ્યા કાપે એટલે આ કોમ્પ્યુટર, અને ત્યાંથી અહીંથી ઉપર થઈને બસ આટલી જ દુનિયા, આનાથી મોટી કોઈ દુનિયા નહીં. લાગે તપ, પણ સુખ એમાં, સુખ એમાં છે. લાગે તો પણ ભગવાનને, બીજું હું એ કહેવા માગું છું, ભગવાનને એવું નથી કરાવવું ઊંચા ટેકરાઓ પર. ભગવાને આપણને બહુ સીમિતમાં રાખ્યા, પણ એ બહુ સારું છે, બધી રીતે સારું છે. એટલે ભગવાને આપણને સુખ વચ્ચે રાખ્યા, દુઃખ વચ્ચે નથી રાખ્યા. પણ જો તપાસ ના કરીએ તો દુઃખે લાગે, દુઃખે લાગે. ગુરુજી ભેગા બહુ વર્ષો પહેલાં એક મુમુક્ષુ સાધુ થવા આવેલો, પછી
ગુરુજી ક્યાંક બહાર જાય ને તો હું સાધુ થવાય ને એ સાધુ થવાય, બે હારે આવેલા. પછી ગુરુજી બહાર જાય એટલે ગુરુજીનો પ્રોગ્રામ હોય ત્યાં જાય ને, જેને કહે એને જવાનું હોય, હારે બધાને જ જવાનું ના હોય. એટલે એ પછી મારી પાસે બેસે, મને કે આ ગુરુજીને તો રોજ ફરવા જવાનું બહાર, ને આપણે ક્યારેય નહીં જવાનું કે. મેં કીધું એ ફરવા નથી જતા, એ તો એને સત્સંગની સભાઓ એટેન્ડ કરવાની એમાં જાય. તો કે આપણે ક્યારે જવાનું? આપણે જ્યારે એવા થઈ જઈએ ત્યારે આપણે જવાનું, ત્યાં સુધી નહીં જવાનું. 15 દિવસમાં ઘર ભેગો થઈ ગયો, 15 દિવસમાં ઘર ભેગો ટોપીન પેન્ટ શર્ટ પહેરીને થઈ ગયો. કેમ? કારણ કે એનો ઉદ્દેશ જ એવો છે, ભગવાન ભજવા માટેનો ઉદ્દેશ, ફરવા માટેનો ઉદ્દેશ. તો કેટલા દી ટકે, કેટલા દી ફરાય, થાય જ નહીં. પ્રાચીન બરહીને નારદજી કે તું મોટો મૂરખ છો, તે આ યજ્ઞ તો કર્યા પણ કેટલા બધા પશુઓને માર્યા, હવે એનો ત્યાગ કર. નારદજીએ જ્યારે ભૂલ અને ઓળખાવી ત્યારે એવું સુની નારદથી ભૂલ મૂકી દીધી ભૂપાળ. મૂળ મુમુક્ષુ હતો ને એટલે ભૂલ મુકાઈ, મુમુક્ષુથી ભૂલ મુકાઈ, જે મુમુક્ષુ ન હોય ને એનાથી ભૂલ મુકાઈ નહીં, સ્વીકારાય નહીં. યજ્ઞનું ફળ જોઈને તેમ જ કર્યું તત્કાળ, એને જોઈ લીધું કે આ યજ્ઞનું ફળ તો નરક છે, આ યજ્ઞનું ફળ તો આ પશુઓ મને દુઃખ આપે આ જ છે, માટે આ મૂકી દઉં. હવે તમે વિચારો, આખી જિંદગી જેની યજ્ઞ કરવામાં ગઈ અને એ પણ પશુ હિંસાવાળા યજ્ઞો કર્યા, હવે આનું કલ્યાણ થોડા સમયમાં કેવી રીતે થાય? આખી જિંદગી જેને પાપ કર્યું હોય, આખી જિંદગી પાપ કર્યું અને મરવાનું 1 વર્ષ બાકી છે, અને 1 વર્ષમાં એ ખરેખરો ભગત થવાનો મહેનત કરે, થવાય? થવાય? 70 વર્ષ જેને ગમે એમ રખડ્યો હોય અને 71 વર્ષે એની આયુષ પૂરી થાય એમ હોય, અને કોઈ વ્યક્તિ વિચારે 1 વર્ષમાં હું પાકો ભગત થઈ જાઉં, કોઈ દી શક્ય જ નથી. 1 વર્ષમાં હું મારું કલ્યાણ મેળવી લઉં, કોઈ દી શક્ય જ નથી. આપણે સમજ ના થયા હોઈએ, 12, 15 ને 20 વર્ષના થયા હોઈએ, તે દી સમજાયો કે આ સત્સંગ આવો છે, તો પણ કલ્યાણ માટેની મહેનત કરતા ને આપણા કર્મને આપણા હૃદયમાં થતા સંકલ્પો બાજુ જોઈએ, એ બેનો જો આમ તાળો મેળવીએ તો આપણને એમ થાય કે સારું આ જન્મે કાંઈ પૂરું ના થાય, આમાં આ તો ભગવાન કરે તો જ થાય, મોટા સાધુ કરે તો જ થાય. આ જન્મે નાનપણથી સત્સંગ હોવા છતાં પણ આપણી ઉંમર આટલી સત્સંગ વચ્ચે પસાર થતાં એમ લાગે કે ભગવાનના બળ સિવાય આ ભવસાગર ના તરાય, તો જેને 70 વર્ષ હાવ કુસંગમાં ગયા હોય અને 1 વર્ષની એની પાસે મુદત હોય અને એને ભગત થઈ જવું હોય, થાય કોઈ દી? કાગડા તરીકે આખી જિંદગી ગઈ અને 1 વર્ષમાં કોયલ થવું છે, કેવી રીતે થવાય? થવાય જ નહીં કોઈ દી. હવે પ્રાચીન બરહીની દશા આવી થઈ, નારદજીએ ઉપદેશ તો દઈ દીધો પણ હવે આને છોડી દીધું, બધું યજ્ઞ બંધ કરી દીધા, પણ હવે કલ્યાણ માટે શું કરવું? આયુષ તો પૂરી થવાની તૈયારી છે, એના માટે નિષ્કુળાનંદ સ્વામી લખે છે, માટે મેલી મદદ મહારાજની જાને નિજ કર્તવ્યનું જોર, જેમ લાગે લાલ માલ નહીં, જેમ લાગે લાલ માલ નહીં, જેવા શિયાળ બગા મના બોર. સ્વામી કહે છે એવી રીતે ભગવાનની મદદ વિના કોઈ પોતાના કર્તવ્યનું જોર લઈને મંડે કે હું આમ કરી નાખું, તો સ્વામી કે એમાં કલ્યાણ થાય એવું નથી. કેવી રીતે નથી થાય એવું? તો જેવી રીતે સ્વામી કે બગામના બોર, એટલે છેતરામના પેલા લાલ છે ને, એક ફળ આવે, ઝેરી ફળ આવે, આમ તમને લાગે એકદમ પેલા ચણોઠી જેવા બોર જેવું જ દેખાય પણ બહુ ઝેરી હોય, એને જો ખાવ તો પ્રાણ જાય. એવી રીતે ભૂખને ભાંગવા માટે કોઈ બીજા ગમે એટલા કરે સાધન, પણ એની અંદર બીજું બધું થઈ જતું હોય. માની લો આજે કોઈ એવું વિચારે કે હું ભગવાનને રાજી કરવા સેવા કરું, એક એને અંગ પકડ્યું સેવા, પણ સેવા કરતાં કરતાં 100 થી 200 જણને દૂભવી નાખે, 100 થી 200 જણ કે 500 કે 1000 માણસનો કુરાજીપો લઈ લે, તો એ સેવા, એને તો માન્યું કે સેવાથી મારું કલ્યાણ છે પણ દૂભવી નાખે તો કુસેવા થઈ ગઈ. એને સેવા કરી પણ 500 જણને દૂભવી નાખ્યા, કહેતા સેવા જે કરશે, મહારાજે વચનાવતમાં કીધું પ્રથમના 31માં, પ્રવૃત્તિ માર્ગવાળાથી કોઈને દુખવાય પણ ખરું. પ્રવૃત્તિ માર્ગવાળો છે ને દુખવાય. આજે માનો સ્ટોર સંભાળતા હોય હરેશભાઈ કે દાદા, કોઈ કોઈ વસ્તુ લઈ ગયા અને 4 વીકે પૈસા આપવાનું ભૂલી ગયા, $5 ની વસ્તુ છે, બહુ મોંઘી વસ્તુ નથી,
હવે એમની ફરજમાં શું આવે જે સંભાળે છે એની ફરજમાં? ઓલાને કહેવું કે તમારે પેલું બાકી છે. પણ ઓલાને ફિલિંગ શું થાય? આ મારી પાસે કે $5 માટે માગે છે, હું કાંઈ બીજું ઓછું કરું છું નથી, એમના 500નો થાળ લખાવ્યો. 500નો થાળ ને $5 બે જુદા જ. 500નો થાળ તો મારા જ ને ગયો, પણ 5ની વસ્તુ લીધી એ 5ના ચૂકવવા જ પડે, કારણ કે એ ભગવાનનો સ્ટોર છે ને. 500 તમારો થાળ છે, 500નો તમે હાર પહેર્યો, તમારું નામ થયું પત્રિકામાં, તમારું નામ છે, પછી પતી ગયું. એક ભગત આવ્યા હતા વર્ષો પહેલાં, તેને આવી રીતે 200-250 પાવતી ફડાવી, સમજ્યા. પછી કંઈક બધું હોય ને, બધું કંઈક વેચાતું હોય સ્ટોરમાં, હાથે તો બધું લઈ લીધું. તો પેલા ભગત જે સ્ટોર સંભાળતા હોય, એ કે ભાઈ મને સ્ટોરનું આ છે બિલ થયું તમારું, 30-40 રૂપિયા આ તો આપો. તો પણ મેં 250 પાવતી ફડાવી જ છે ને, કે એમાં ગણી લેજો ને. હવે એને કોણ સમજાવે કે તે તારી 250ની પાવતી એ દાનમાં, એના કરતાં 200ની પાવતી ફડાવો અને 50ની વસ્તુ લઈ લો. પણ 250નું દાન બોલે, દાન કેટલાનું બોલે? 250નું. અને 40નું જ પાછું આપણે લઈ લીધું પાછું, એ 40 છે ને 400નું ગણાય 40. હવે એ કોણ એને સમજાવે? કોણ સમજાવે? હું ઘણી વખત દ્રષ્ટાંત આપું છું કે વરતાલ મંદિરમાં થાળ કરવો હોય તો 1700 રૂપિયા મગજનો થાળ થાય. 1700 રૂપિયા, 1700 રૂપિયામાં તમને 11 દેવોના થાળ થાય. 1700 રૂપિયામાં 3.5 કિલો પ્રસાદ આપે, 3 કે 3.25 કિલો, 3.5 કિલો, 1 કરંડિયો 2 કરંડિયા આપે જ પ્રસાદ, અને 10 વ્યક્તિને VIPમાં જમાડે. ગણી નાખો તમે 1700માં, આજે ઇન્ડિયામાં તમારે જમાડવા હોય 10 જણને, ચોખ્ખા ઘીનો મગસ, 2 શાક, કઠોળ, પાપડ પાપડી, સલાડ, પાછી VIP સર્વિસ, એસી રૂમ, પાનબીડું, ફૂલનો હાર, રસોઈ આપી. કોને? દેવોને. વરતાલમાં રસોઈ આપી. કેટલામાં? કેટલા જણ જમ્યા? પ્રસાદ કેટલો લીધો? હિસાબ કરે ને, હિસાબ કરે ને, તો દેવની રસોઈ ગઈ હોય. જે કાર્યકર્તાઓ જેને આયોજન જે કર્યું એ, પણ પોતે વિચાર કરવો જોઈએ કે મારે ખર્ચો કેટલો થાય છે. ભલે મંદિરે 1700 કોઈ ગરીબ માટે વ્યવસ્થા કરી હોય કે વર્ષોથી એક પ્રણાલિકા ચાલી આવતી હોય, રાખી હોય, પણ પોતાને તો સેન્સ આવી જ જવી જોઈએ કે 10 માણસ જમે અને 3.5 કિલો પ્રસાદ આપે, મારે ઘેર કરવું હોય તો કેવી રીતે થાય? કમસે કમ દેવને સરભરે થાય એટલું તો મારે કરી જ દેવું પડે, એટલું તો કરવું જ પડે. દેવને સરભરે થાય, મંદિરનું છે, એને સરભરે થાય એટલું કરવું જ પડે. એને 3.5 કિલો પ્રસાદનો ગણી લેવો પડે. ઘીનો ભાવ શું છે? આનો ચણાનો લોટનો, એને પ્રસાદ જોઈએ છે, લઈ જાઓ પ્રસાદ લઈ લો. પણ પછી તમે જેટલું જમ્યા, જેટલા જણ જમ્યા, બધા બુદ્ધિશાળીઓ ખબર પડી જાય 1000 રૂપિયાની ડીશ છે, 10 જણ જમ્યા 50 રૂપિયાની, 500 રૂપિયાની ડીશ છે, આટલાની પાવતી ફળાવી દો અને એની પાવતીમાં લખાવી દો પ્રસાદ લેવાનો નથી, નહીં તો પાછું એનો પ્રસાદ લો તો બીજો 35% પ્રસાદ ભેગો આવે. પણ એ પાવતીમાં લખાવી દેવાનું પ્રસાદ લેવા નથી, નહીં તો પાછા જો હરિભગત ના લે પ્રસાદ તો જે પાવતી ફાળવાવાળો એ લઈ લે, એ જતો રહે. એટલે મોટા મંદિરોમાં એ ધ્યાન રાખવાનું, આપણે પ્રસાદ નથી જોતો, પાવતીમાં લખાવી દો પ્રસાદ લેવાનો નથી. એટલે 100% તમે 500 આપ્યા, એ 500 એ 500 દેવને જાય. પણ જો તમે 500 આપ્યા, લખાવ્યું નહીં, પ્રસાદ એ લીધો નહીં, અને વચ્ચેવાળો જો હરખો ના હોય તો એમાંથી 200નો પ્રસાદ, કારણ કે મોટા મંદિરોમાં તો એક લાડુડીની ગણતરી હોય ને, તો આખો ચાર્ટ હોય, લાડુડીની ગણતરી, આવકની ગણતરી, બધી ગણતરી મેચ થવી જોઈએ. એટલે આટલો પ્રસાદ પછી નથી લખાયો તો નીકળી જાય, તમે ના લીધો તો કાંઈ નહીં, ફાળવાવાળાના સંબંધી ખાય, તમે ના ખાવ તો જે પાવતી ફાળતો હોય એનો સંબંધી ખાય. આપણા આવા મંદિરોનો રિવાજ નથી કે અહીં તો તમે કોઈ 1000 ફાળવો તો કોઈને પ્રસાદ નહીં પડી ના, એક પેકેટ આપો, બે આપો, કોઈને લેવું ના હોય. ઇન્ડિયાની અંદર તો એવું ને, આખા ફળિયાને વેચવાનો હોય, આખા ફળિયાને વેચવાનો હોય પ્રસાદ. એટલે આ બધા વિવેકો હું તમને એ કહેવા માગું છું કે પ્રાચીન બરહીએ યજ્ઞ કર્યા, પણ એની પાસે જ્ઞાન નહોતું કે આ યજ્ઞનું ફળ કેવી રીતે મેળવવું, એની સિસ્ટમ શું છે ખબર નહોતી. જે પગપાળા ચાલીને જાય છે એને તો એમ જ છે, હું કલ્યાણ માટે જાઉં છું, પણ તું પડીકી ખાતો ખાતો જા છો, જગતની વાતો કરતો કરતો જા છો, હોટલનું ખાતો જા છો, તને ફળ જ નથી કંઈ. વરતાલ 50 નહીં 100 વખત જઈને આવે તોય કંઈ ફળ નહીં. ઘણા ભક્તાની ટ્રેનમાં જતા હોય તો આનંદના રેલવે સ્ટેશન પર ભજીયા ખાવાના અને પછી ત્યાં હરિકૃષ્ણ મહારાજના દર્શન કરવાના, શું ફળ થાય? એને કાંઈ ફળ ના થાય, થોડુંક બીજ બળ થાય, થોડુંક, બહુ નહીં, કાંઈ થોડુંક થાય, હોય એના કરતાં લઈને વધારે આવે ત્યાંથી, એવું થાય. આ બધું
જ્ઞાન વિના આવું બધું થતું હોય છે. એટલે સત્સંગની અને સંતની જરૂર એટલે છે કે વાસ્તવિક જેવું થવું જોઈએ એવું થાય, નહીં તો સત્સંગ અને સંત વિના શું થાય કે ગમે તેમ થયા કરે અને જીવ માની લે કે આમાં મારું કલ્યાણ છે, મારું આમાં કલ્યાણ છે, એમાં દુઃખ આવે. એટલે ધ્યાન રાખવું પડે. પણ જો સેવા કરવાવાળો હોય એને ખબર જ હોય કે હું આવી સેવા કરું છું એનાથી કોઈને દુઃખ થાય, એટલે એને ખબર છે તો એ બીતો બીતો જ બધું કરતો હોય. બીતો એને કરવું પડે છે, કહેવું તો પડે ને, કહેવું પડે, પણ એ બીતો બીતો કરે છે એટલે એનું કલ્યાણ ના બગડે. પણ ઓલો તો ઉદ્ધત થઈ જાય કે કેમ ના થાય, આમ જ હોય, ના થાય. આ અધિકારનું, આધ્યાત્મમાં અધિકારનું કોઈ સ્થાન જ નથી. અહીં તો આ જ જોડીને કહેવાનું છે, આમ કરજો સારું છે બાપા, આમ રહો તો સારું છે, આવું જો વર્ષો સારું છે, આમ કહેવાનું છે. પણ સમજાય નહીં જીવને, અને જીવ પોતાની રીતે કલ્યાણ માની લેતો હોય છે. સર્વે સિદ્ધાંતનું સિદ્ધાંત છે, હૃદય રાખવું હરિ ઉપરાળ. પેલા મુક્તાનંદ સ્વામીના એક સાધુ હતા, સ્વામી બહુ ઉંમરવાળા, સ્વામીના એક જ સાધુ હતા હારે. તે શું કરે, આખો દિવસ છે ને ધ્યાન કર્યા કરે. તે સ્વામીને એક વખત સ્વામી જાતે ખીચડી બનાવે, અથવા આ ખીચડી બનાવે તો ઉતાવળથી મૂકી દે, તેમાં પેલી ઉંદરડાની લીંડીઓ ને એવું બધું આવી ગયું છે. સ્વામીને પેટે આફરો ચડ્યો અને ઉલટી ને એવું બધું થઈ ગયું. મહારાજ ખબર લેવા ગયા. મહારાજ કે સ્વામી કોઈ સેવક નથી રાખતા? સ્વામી કે મહારાજ સેવક તો છે. ક્યાં છે? મહારાજે અંદર ધ્યાન કરે કે ઓલાએ શામાં કલ્યાણ માન્યું હતું? ધ્યાનમાં. ખોટું હતું? ધ્યાનમાં કલ્યાણ બગડે ખરું? ધ્યાનથી કલ્યાણ જ થાય, પરંતુ સમય ખોટો હતો. મુક્તાનંદ સ્વામી જેવા વૃદ્ધ સંતને જમાડવા સારી રીતે એ જરૂરી હતું, એનું ધ્યાન ખોટું નહોતું, પણ ધ્યાન કરવાનો સમય ખોટો હતો. કેવી રીતે થાય? તો એ સમય ખોટો હતો એટલે ધ્યાન કરે છે, ખોટું છે. મહારાજે કહ્યું, અરે સાધુરામ સાધુ હલાવ્યા, પણ બોલાવ્યા બોલે નહીં. મહારાજે હલાવ્યા, અરે મહારાજ કે મારા ધ્યાનમાં તમે ખલેલ કરી. અરે ભાઈ ધ્યાન મૂક, આ મુક્તાનંદ સ્વામીને હરખી ખીચડી કરીને જમાડી દે, બધું ધ્યાન જ છે. પણ ના મનાનો, મહારાજ તમે તો વિઘન કરો છો, કે ભગવાનનું ધ્યાન કરતા આડું આવે અને માયા કહેવાય, ભગવાન પર માયા ઠપકાર દીધી અને પાછો આંખ બંધ કરીને બેસી ગયો, આખું જગત દેખાયું, ભગવું ચિત્રું રહ્યું નહીં શરીર ઉપર, ઘર ભેગો થઈ ગયો, આવું થાય. એટલે કયા સમયે કરવું, સારું કરીએ છીએ છતાં પણ કયા સમયે કરવું બહુ જરૂરી છે, બહુ જરૂરી છે. બહુ ફેરફાર કરવો પડે. તમે અમારે સાધુ જીવનમાં પ્રેક્ટિકલ જોવા આવો તો તમને ખબર પડે, અમારે એવું હોય કે ચાલો આજે 2 કલાક ભજન જ કરવું છે, કોઈ જોડે બોલવું જ નથી. આટલો પાકો સંકલ્પ કરી દીધો હોય કે હવે 2 કલાક 2.5 કલાક કોઈ જોડે બોલવું જ નથી, બોલવું જ નથી, હવે આપણે બસ ભજન કરવું છે. અત્યારે કોઈ 2 હરિભગત આવીને બેસે, પછી 1-2 વખત તો આપણે ધકેલે, જાઓ આમ જાઓ આમ જાઓ આમ કરો આમ કરો, તોય પાછા ફરીને ઘૂમરી ખાઈને બેસે ને, પછી હૃદયમાંથી દયા આવે કે લાવો હવે તો આને કંઈક વાત સાંભળવી છે, વારે વારે કેમ બે છે. પાછું પેલું મૂકીને ઓલાની અંદર જોડાવવું પડે. હવે અમે કરતા હોઈએ, સારું જ કરતા હોઈએ, અમારા માટે કરતા હોઈએ, છતાં પણ કોઈક વખત આપણું મૂકવું પડે છે, સમય જોઈને મૂકવું પડે છે. એ જે પ્રેક્ટિકલ વસ્તુ એ આપણને સદગુરુ થકી મળે, આપણી રીતે ના થાય. સર્વે સિદ્ધાંતનો સિદ્ધાંત છે, હૃદય રાખવો હરે ઉપરાળ. નિષ્કુળાનંદ એ વાર્તા છે, સુખદાયી સદાકાળ. સ્વામી કે માટે પોતાનું બળ ના રાખવું. ગમે એટલી સેવા કરીએ, ગમે એટલું તપ કરીએ, ગમે એટલું ભજન કરીએ, ગમે એટલી કથા સાંભળીએ કરીએ, જે કંઈ થાય, એક જ વસ્તુનું અનુસંધાન રાખવું કે મહારાજના બળે, મોટાના બળે તરવાનું છું, મારા બળે કાંઈ નહીં. જે મારાથી થાય છે એનું જ આપેલું છે, અત્યારે જે છે એનું જ છે, પૂર્વે હતું એનું જ છે, ને ભવિષ્યમાં જે હશે એનું જ હશે. એવું બળ રાખી ભગવાનના બળ ઉપર જે ચાલે છે, સેજે ભગવાન સુધી પહોંચે છે. એટલે સ્વામીનો આ કડવા દરમિયાન કહેવાનો અર્થ એટલો જ છે, જે કંઈ કરીએ એ સંતની આજ્ઞા લઈ અને સંતની મરજીને સમજીને કરીએ, અને બીજું જે કંઈ કરીએ એની અંદર બળ ભગવાનનું ને મોટા સંતનું રાખીએ, એવું સ્વામી આપણને આમાં સમજાવે છે. કડવું 20 અહીં પૂર્ણ થાય છે. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજ.